धर्म ध्यान आराधना। मनुष्य भव मळ्यो एने सफल करवा माटे भरत क्षेत्र ने विषय पंचम काल में अपने धर्म ध्यान आराधना करीए छीए। धर्म ध्यान आराधना अंतर्गत अपने सम्यक तो प्रकट करवू छे, एटले मात्र स्वाध्याय थी संतोष न मानी लेता अपने घणी बधी बीजी वस्तुओनो विचार कर्यो छे, अने एटले अपने आ धर्म ध्यान आराधनाना दर शनिवारे एक क्लास करीए छीए अने आखू अठवाडियुं ए प्रमाणे अपने प्रवर्तन करीए छीए। तो आ धर्म ध्यान आराधनानो 120मो क्लास छे, DDA 120। दर वखतनी जेम आजे पण फरी याद करावू, आपणे तो चारित्र अंगीकार करवू छे, मुनि दशा अंगीकार करवी छे अने प्रभुनी निश्रामां केवल ज्ञान प्रगट करवू छे। आ भावना छे त्यारे पछी एवू चारित्र भावलिंगी मुनि थवू छे तो पछी एनी पूर्वे सम्यक तो अवश्य होवू जोईए, सम्यक तो विना तो ए शक्य नथी। एटले अत्यारे आपणे जेने शोर्ट टर्म गोल कहीए तो आपणो शोर्ट टर्म गोल तो सम्यक तो प्रगट करवानो छे। आ भावने विषे जो सम्यक तो न प्रगट कर्यु तो पछी जेम दोरा विनानी सोय क्यांय खोवाई जशे तेवी रीते आ जीव क्यांय खोवाई जशे। सम्यक तो प्रगट करे छे जे जीव, एने पछी वधुमां वधु 15 भव थाय छे। ए तो वधुमां वधु कया, ए 3 भव के 5 भव के एम, ए पोते पोतानो पुरुषार्थ करी અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે જ છે। એટલે સમ્યક તો પ્રગટ કરવું, સમ્યક તો પ્રગટ કર્યા વિના આ જીવન પૂરું ન થાય, અને એ માટે આપણી પાસે જેટલા વર્ષ રહ્યા છે એનો કેવી રીતે સદુપયોગ કરવો, નકામી વાતોમાં સમયને બગાડવો નહીં, અને આખો દિવસ એ જ ભાવના રહ્યા કરે કે હું ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણ પવિત્ર છું, તો એવો જ મને અનુભવ થાવ, અને એ માટે પછી આપણે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ, અનેક રીતે અભ્યાસ કરીએ છીએ, શાસ્ત્ર દ્વારા પણ અભ્યાસ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, અને સ્વાધ્યાયની સાથે ને સાથે આપણે મંદ કષાયરૂપ પોતાના પરિણામ થાય એવા આચરણ, અને જેને કારણે પોતાને પાપના બંધ અટકે, અનેક પ્રકારના વિકલ્પો અટકે એવા આચરણ સહિત આગળ વધીએ છીએ। આપણો મુખ્ય લક્ષ્ય તો એ છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ કરવી, એટલે ધ્યાનનો પુરુષાર્થ આપણે કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, એમાંથી ચિંતન ધ્યાન કરીએ છીએ, પોતાના સ્વરૂપની દ્રઢતા કરીએ છીએ, મંદિરમાં જઈએ છીએ તો આપણે પૂજા ભક્તિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, અને પછી સાથે આપણે રૂપસ્થ ધ્યાન કરીએ છીએ, ઘેરે પણ આપણે નિયમિત પદસ્થ ધ્યાન કરીએ છીએ, એટલે કે માળા દ્વારા આપણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ, તો જેટલી વખત સિદ્ધ ભગવાનને નામ લઈને નમસ્કાર કરીએ છીએ એટલી દરેક વખતે સામો આપણને પ્રતિસાદ સાંપડે છે કે તું પણ શુદ્ધ છો, મારા જેવો શુદ્ધ છો, એટલે સિદ્ધ સમાન પોતાના આત્માને આપણે દ્રઢ કરીએ છીએ। એટલે એમ સ્વાધ્યાય, સદાચરણ અને ધ્યાન, અનેક પ્રકારે ધ્યાન કરી અને આપણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, અને એમાં દર્શન પૂજા ભક્તિનું પણ મહત્વ છે, એ વિશેષ વસ્તુ છે। માત્ર એકલા દર્શન કરીએ પૂજા કરીએ એમ નહીં, કે ભક્તિ તરીકે ગીતો ગાઈએ એમ નહીં, પરંતુ લક્ષ સ્વરૂપનું થયું છે તો એ વખતે જેમની પાસેથી આપણે આ દ્રવ્યશ્રુત પ્રાપ્ત કર્યું છે, જીનવાણી, તો એ જીનવાણીના પ્રણેતા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પ્રત્યે આપણને એવો અહોભાવ આવે છે, એટલે આપણે એમની પૂજા કરીએ છીએ અને એમના દર્શન દ્વારા આપણે પ્રેરણા પ્રાપ્ત કરીએ છીએ, અને એમ જ પછી સહજ રીતે જ
સિદ્ધ ભગવાનની ભક્તિ થઈ જાય છે, હરિયન પરમાત્માની પણ ભક્તિ થઈ જાય છે, અને પછી એથી આગળ વધી અને શુદ્ધ આત્માની, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની પણ ભક્તિ થઈ જાય છે. તો આ બધું પણ સાથે હોય છે. એટલે ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત વિશેષમાં આપણે દર્શન પૂજા ભક્તિ પણ કરીએ છીએ. નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ તો આપણે કરવાનો જ છે, પણ એ બધું એમને એમ બેસી જઈએ આંખ બંધ કરીને એટલે કંઈ થઈ જવાનું છે એમ નથી. એને માટે ઘણો પુરુષાર્થ જોઈશે, અને પુરુષાર્થમાં પછી આપણે તો એમ નક્કી કર્યું કે હવે તો મારી પાસે સમય ઓછો છે, એટલે બસ એકમાત્ર ધર્મ ધ્યાન આરાધનાની જ મુખ્યતા, બીજું બધું ગૌણ. એટલે આપણે નવો નિત્યક્રમ અપનાવ્યો, અને એ નિત્યક્રમ અનુસાર નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ આપણે દિવસમાં ઓછામાં ઓછો 3 વખત કરીએ. પદસ્થ ધ્યાન એટલે માળા, જેમાં શ્રી ભગવાનને આપણે નમસ્કાર કરીએ, કરીને પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, એવી 5 માળા. બે સ્વાધ્યાય આપણા ચાલે છે, અને જાતે બીજો કોઈ એક સ્વાધ્યાય આપણે કરીએ જે પણ સ્વરૂપના લક્ષ્ય હોય. અને રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછું કંઈ નહીં તો આપણે જે લઘુ પ્રતિક્રમણ, 5 મિનિટનું પ્રતિક્રમણ, એ તો અવશ્ય કરીએ. વિધિપૂર્વકનું પ્રતિક્રમણ થાય તો બહુ સારી વાત છે. એટલે આ તો કરવાનું જ છે, અને આપણે કેટલું કરીએ છીએ તો એને માટે આપણે સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ આપણે દાખલ કરી છે, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું કરીએ છીએ. જો નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ દિવસમાં 3 વખત કરીએ, 1 વખતના 15 પોઈન્ટ પ્રમાણે 45 પોઈન્ટ એના થાય છે. એ કરવાનું છે એટલે એ 3 લખ્યું છે. પદસ્થ ધ્યાન 5 માળા કરવાની જ છે, જેના 10 પોઈન્ટ છે. સ્વાધ્યાય, 2 સ્વાધ્યાય, સવાર સાંજના સ્વાધ્યાય આપણા ચાલે છે, એ 2 સ્વાધ્યાય કરવાના છે, એટલે એના 15-15 પ્રમાણે 30 પોઈન્ટ છે. સાંજનું 1 પ્રતિક્રમણ તો અવશ્ય કરીએ જ છીએ, એટલે એના 5 પોઈન્ટ. આ તો કરવાનું જ છે. અને બીજો વચ્ચે ગમે તે એક સ્વાધ્યાય આપણે બપોરે કરીએ છીએ, તો એ સ્વાધ્યાય પણ સ્વરૂપના લક્ષ્ય કરીએ છીએ, તો એવો સ્વાધ્યાય જે કરીએ એના 10 પોઈન્ટ. આપણે મંદિરમાં જતા હોઈએ, રોજ ના જતા હોઈએ, ઇન્ડિયામાં તો બધા રોજ પણ જતા હોય છે, અને અહીંયા કદાચ રોજ ન જવાતું હોય અમેરિકામાં, તો પણ જ્યારે પણ જઈએ છીએ ત્યારે આપણે અભિષેક પૂજા કે શ્વેતાંબર પ્રમાણે કદાચ ચૈત વ્યંજન કે એ જે કરતા હોઈએ તો એ કરીએ, એના 10 પોઈન્ટ છે. અને ત્યાં શાંત ચિત્તથી આપણે 10-15 મિનિટ માટે રૂપસ્થ ધ્યાન કરીએ, પ્રભુના દર્શન કરીએ છીએ, એટલે પ્રભુની પ્રતિમાના દર્શન કરીએ છીએ, તો એમાંથી આપણે પ્રભુને જોઈએ છીએ, જીનેશ્વર ભગવાનના દર્શન કરીએ છીએ, અને પછી એવું જ પોતાનું સ્વરૂપ છે એમ રૂપસ્થ ધ્યાન કરીએ છીએ. તો પ્રભુના ગુણોનો એ વખતે વિચાર કરીએ છીએ અને એ જ વસ્તુને પોતાનામાં સ્થાપીએ છીએ, એવું રૂપસ્થ ધ્યાન કરીએ છીએ, તો એના પણ 10 પોઈન્ટ છે. એટલે આપણે આ રીતે સેલ્ફ એસેસમેન્ટની સિસ્ટમ પ્રમાણે આપણા આખા અઠવાડિયાના પોઈન્ટ ગણીએ છીએ, અને જેથી આપણને પોતાને ખ્યાલ આવે કે આપણે ક્યાં ઊભા છીએ, શું કરી રહ્યા છીએ, આપણી પાસે જીવનમાં કેટલા વર્ષ બાકી છે, અને એટલા વર્ષ દરમિયાન આપણે કેવી રીતે આગળ વધીશું. એટલા માટે આ સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ દાખલ કરી છે. એમાં કોઈએ અભિમાન કરવાની જરૂર નથી, કે કોઈએ એમ પણ માનવાની જરૂર નથી કે એવું કાંઈ પોઈન્ટ ગણવાની જરૂર નથી કે એ તો બધું ખોટું, ને અથવા તો કોઈ એમ માનતા હોય કે તો પછી ખાલી કરવા ખાતર થાય, ને આવી જે માન્યતા માને છે એ પોતે જ માયામાં છે. બાકી નિર્માનતાપૂર્વક કોઈપણ જાતની માયા વિના આપણે પોતાનું સેલ્ફ એસેસમેન્ટ પોતાને માટે કરીએ છીએ, કોઈને બતાવવા માટે નથી કરતા, અને નિર્માનતાપૂર્વક એને આપણે ગ્રુપમાં મૂકીએ પણ છીએ, અને એ જ સારી વાત છે, એ જ સારી પદ્ધતિ છે. જેને આગળ વધવું છે, જેને આગળ વધવું છે, એ પોતે પોતાની જે દશા છે, પોતાનું જે પુરુષાર્થ છે અને પોતાની જે ઉણપ છે, એ બધાનો વિચાર કરે છે, અને એવું જો નથી કરતો તો એ આગળ નથી વધી શકતો. પોતાની ભૂલોને દૂર કરવા માટે, પોતાના પ્રમાદને દૂર કરવા માટે એણે આ વસ્તુ અપનાવવી જ રહી. એવું જે અપનાવતો નથી એ ક્યારેય ભૂલ સુધારી શકતો નથી, પ્રમાદથી રહિત થઈ શકતો નથી. એટલે શાંત ચિત્તથી નિર્માનતાપૂર્વક માયા રહિતપણે જ આ બધું કરવામાં આવે છે. એટલે બીજાઓ કોઈ માયા કરે છે, ખોટું કરે છે, એવો વિકલ્પ મનમાં રાખવો નહીં. કોઈના કેટલા પોઈન્ટ થયા છે એ સામે જોવા કરતા એના ઉપરથી પ્રેરણા લેવાની છે કે મારે પણ આગળ વધવાનું છે. તો ફરીથી આ વાત આપણે લીધી છે, અને કેટલીક વસ્તુ પૂજા અભિષેક રૂપસ્થ ધ્યાન એ બધાની વાતને પણ આપણે સ્પષ્ટ અહીંયા કરી દીધી છે. તો આપણી મૂળ વાત ઉપર આવીએ છીએ. સ્વાધ્યાય, આપણે સ્વાધ્યાય કરીએ છીએ અત્યારે, તત્વજ્ઞાન તરંગિણીનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ,
પટારા શ્રી જ્ઞાનભૂષણજી રચિત તત્વજ્ઞાન તરંગિણી એ ધ્યાનનું શાસ્ત્ર છે. એમાં શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય, શુદ્ધ ચિદરૂપ પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ એની પ્રાપ્તિ કરવાની છે અને એનો પુરુષાર્થ કેવી રીતે થાય એ માટે આ શાસ્ત્રનો આપણે આધાર લીધો છે. તો એનો સ્વાધ્યાય આગળ લઈએ છીએ. આપણે તત્વજ્ઞાન તરંગિણીની અંદર સાતમો અધિકાર ચાલે છે અને સાતમા અધિકારની ગાથા આપણે 12 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. છેલ્લે 12મી ગાથાની અંદર એ વાત આવી કે સોનાની પેઠે આત્માને જેટલે અંશે બાહ્ય અને અંતર અન્ય દ્રવ્યનો સંબંધ છૂટે છે તેટલા અંશે વિશુદ્ધિ થાય છે, એવી રીતે આત્માને લીધું છે, આત્માને પણ એ રીતે વિશુદ્ધિ થાય છે. જો આ સાતમો અધિકાર છે એ નયે નો અધિકાર છે, એટલે શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિમાં નય કઈ રીતે નય છે, નિશ્ચય નય અને વ્યવહાર નયને કઈ રીતે આપણે એમાં લેવાના છે, ગણવાના છે, એનું આચરણ કરવાનું છે, એ વાત આમાં કરવામાં આવી છે. એટલે આ નયનો અધિકાર છે સાતમો અધિકાર. તો 12મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે, આજે આગળ ગાથા લઈએ. 13મી અને 14મી બે ગાથા સાથે છે. અહીંયા કહે છે કે નિર્મળ ચિદરૂપના સદધ્યાન રૂપ ગીરી પર ચઢતા સુસંત સમ્યક દ્રષ્ટિ રે સદવ્યવહારને અવલંબે મતિમંત. નિર્મળ ચિદરૂપમાં લય હો સદા. નિર્મળ ચિદરૂપ ધ્યાન ગીરી વરે ચઢીને દ્રઢ સ્થિર થાય ત્યારે આલંબન વ્યવહારનું સર્વ પ્રકારે મુકાય. નિર્મળ ચિદરૂપમાં લય હો સદા. શું કહે છે કે સમ્યક જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ, શુદ્ધ ચિદરૂપના ઉત્તમ ધ્યાન રૂપ પર્વત ઉપર ચઢતા વ્યવહારનો આશ્રય લે છે. પર્વત ઉપર ચડીએ છીએ ત્યારે આપણે એક લાકડી વગેરે રાખીએ છીએ, એવો આશ્રય હોય છે, પણ આપણે સમજીએ છીએ કે જે ચડવાનું કામ તો આપણે પોતે જાતે કરી રહ્યા છીએ, આ તો એવી લાકડી કે કંઈક હોય છે. સમયસારમાં પણ હસ્તાવલંબન ની વાત કરવામાં આવી છે, વ્યવહારની એવો હોય છે, એટલે કે એનો નિષેધ નથી હોતો, વ્યવહારનો નિષેધ નથી હોતો. એને ભલે આપણે આગમ પ્રમાણે કે અધ્યાત્મ પ્રમાણે એને એમ વ્યવહાર નામ ન આપીએ, કેમ કે નિશ્ચય વિના વ્યવહાર ન હોય એ સિદ્ધાંત પ્રમાણે, પણ છતાં એ વ્યવહાર છે અને એ જ વ્યવહાર જે છે એ જ્યારે નિશ્ચયને લક્ષ્યમાં રાખીને આચરવામાં આવે છે તો નિશ્ચયની પ્રાપ્તિ થતાં એને પછી એની એ જ વસ્તુ જે આચરણમાં હતી એને પછી એ સમ્યક વ્યવહાર પણ કહેવામાં આવે છે. એટલે એ જે કરતાતા જે આચરણ એમાં કાંઈ ફેર નથી પડતો. એક જીવ આવો પુરુષાર્થ કરે છે અને એનું આચરણ જે પ્રમાણે છે એ બધું જ આચરણ સમ્યક દર્શન થતા પછી એમનું એમ જ રહે છે. કંઈ છૂટી જાય એટલે એ ગમે તેવા આચરણ કરે છે એમ તો થતું નથી. પોતે પૂજા ભક્તિ પ્રતિક્રમણ સામાયિક વગેરે જે કાંઈ કરતો હતો કે બાહ્ય તપ વગેરે કરતો હતો અને સમ્યક દર્શન ન હતું અને સમ્યક દર્શન થયું એટલે કંઈ બધું બંધ પડી જાય એવું થતું નથી. અને પછી આપણે શું કહીએ છીએ કે એનો બધો વ્યવહાર છે તે સાચો વ્યવહાર છે, મોક્ષ માર્ગમાં છે, એ બધો જે વ્યવહાર છે એ વ્યવહાર મોક્ષ માર્ગ રૂપ કહીએ છીએ, સ્વાધ્યાય વગેરે જે કાંઈ કરે છે તે. એટલે એ બધું પહેલેથી કરતો હોય એ એની અહીંયા વાત લીધી છે, એટલે એવો વ્યવહારનો આશ્રય. સમ્યક જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ, શુદ્ધ ચિદરૂપના ઉત્તમ ધ્યાન રૂપ પર્વત ઉપર ચડતા વ્યવહારનો આશ્રય લે છે. જો અહીંયા તો સમ્યક જ્ઞાની, સમ્યક દ્રષ્ટિને માટે આ વાત લીધી છે. ચોથા ગુણસ્થાનની દશામાં જે છે એ આગળ ચારિત્રનો પુરુષાર્થ કરે છે. ધ્યાનરૂપ પર્વત ઉપર ચડતા, શુદ્ધ ચિદરૂપના ઉત્તમ ધ્યાનરૂપ પર્વત ઉપર ચડતા, એટલે કે શુદ્ધ ચિદરૂપનું ઉત્તમ ધ્યાન થાય, સમ્યક દર્શન તો થયું છે, એને પણ આવો વ્યવહાર હોય છે, એને પણ આવો વ્યવહાર હોય છે. જો એવો વ્યવહાર ન હોય તો શું થાય? આ શુભ ભાવ રૂપ વ્યવહાર હોય નહીં તો એ શુભમાં ચાલ્યો જાય. જો એને શાસ્ત્રનો અભ્યાસ રૂપ સ્વાધ્યાય હોય નહીં તો એ શું કરશે? કામાના વિકલ્પમાં ચાલ્યો જશે. શાસ્ત્રનો અભ્યાસ કરે છે, શુભ ભાવ છે, શાસ્ત્રના અભ્યાસમાંથી જે વાતને એ પકડે છે, સમજે છે, એને ગ્રહણ કરે છે તો એમાં એ પોતાના સ્વરૂપની વિશેષ દ્રઢતા કરતો જાય છે. વસ્તુ સ્વરૂપને અનેક નય દ્વારા જ્યારે એ સમજે છે અને એમ જ એનો સ્વીકાર કરી લે છે
તો એના કેટલાય પ્રશ્નો વિકલ્પો બધા સમી જાય છે અને પોતે જે છે એની વિશેષ દ્રઢતા થઈ જાય છે. સમ્યક દર્શન નથી થયું ત્યારે પણ આવો વ્યવહાર શાસ્ત્ર અભ્યાસનો અને એવા શાસ્ત્ર અભ્યાસ પછીથી એવા ચિંતન ધ્યાનનો એ પણ વ્યવહાર જ છે, એક પ્રકારે વ્યવહાર છે. જ્યાં સુધી નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત નથી કરતો, અનુભવતો નથી, ત્યાં સુધી એ બધું સવિકલ્પ દશાનો જે આપણે પુરુષાર્થ કહીએ છીએ એ બધો વ્યવહાર છે. અને એ વ્યવહારની અંદર મંદ કષાય ભાવે પરિણમવા માટે એને બાહ્યમાં વ્રત તપ અપનાવે છે તો અનુકૂળતા ઘણી રહે છે, પૂજા ભક્તિ કરે છે તો અનુકૂળતા ઘણી રહે છે, એને ભૂલાઈ નથી જતું, એ નકામા વિકલ્પોમાં જડી નથી જતો, આડા રસ્તે વળી નથી જતો. એટલા માટે એવો વ્યવહાર હોય છે સવારના પહોરમાં ઉઠી અને એ નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરે છે. ત્યાર પછીથી એ અવશ્ય તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા આર્યન પરમાત્મા ને નમસ્કાર રૂપ એ પદસ્થ ધ્યાન કરે અને સિદ્ધ ભગવાનને નમસ્કાર રૂપ એવું પદસ્થ ધ્યાન કરે, એટલે એવી બે માળા એને ધ્યાન પછી અવશ્ય કરવી જ જોઈએ, જેથી એને અર્યંત પરમાત્માનું જેમ છે તેમ મહાત્મા આવે, જેવું છે તેવું મહાત્મા આવે અને એનો પુરુષાર્થ આગળ વધે, અને સિદ્ધ ભગવાનનું જેવું છે એવું સ્વરૂપ ફરીને પાછો એ યાદ કરે, દ્રઢ કરે અને એને પોતાનામાં એ સ્થાપીને જે રીતે નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરતો હતો એ વાતને એ સતત જાગૃત રાખે કે એ માત્ર નિર્વિકલ્પ ધ્યાન વખતે હું સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી અને એવા સ્વરૂપને પોતાનામાં સ્થાપું એટલી વાત નથી પ્રભુ, એ તો સતત પ્રક્રિયા રાખવાની છે. એટલા માટે ધ્યાન પછી પણ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને એ જ મારું સ્વરૂપ છે એવા ભાવ સહિત ત્યાંથી ઉઠે. દિનેશ્વર ભગવાનનું જે સ્વરૂપ છે, અરિયંત પરમાત્માનું જે સ્વરૂપ છે એ પ્રત્યે હોભાવ આવે, પ્રભુની કૃપા કરુણા છે, આ બધો વિચાર થાય અને પછી સિદ્ધ ભગવાનને પણ જ્યારે એ રીતે નમસ્કાર કરે છે તો એ ભાવ સહિત ત્યાંથી ઉઠે છે કે મારું સ્વરૂપ તો શુદ્ધ જ છે, અને એ શુદ્ધ છે એ ભાવ આખો દિવસ પછી એને રહેવો જોઈએ. એટલા માટે તો આ બધું આપણે કરીએ છીએ. તો આવો વ્યવહાર માળા ગણીએ છીએ પછી પણ જ્યારે પણ માળા ગણીએ છીએ બધા ધ્યાન કરીએ છીએ તો સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો શા માટે કરીએ છીએ કે એવું મારું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે. તો આ વ્યવહાર શાસ્ત્ર વાંચન કરીએ, દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીએ, આત્માની વાત આવે તો એ શેને માટે છે, એ પણ વ્યવહાર જ છે. એક તરફ આપણે એમ કહીએ કે શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, બરાબર છે, સિદ્ધાંત પ્રમાણે એમ જ છે, અને વસ્તુનું સ્વરૂપ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી વિચાર કરીએ, નિશ્ચય નયથી વિચાર કરીએ તો એમ જ છે, પણ છતાંય એવો જ વ્યવહાર હોય છે. જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે એ બધાને બધાને દેવગુરુ શાસ્ત્રના જ નિમિત્ત હતા, એ વાત આપણે ભૂલતા નથી. તો એ વાતને અહીંયા લાગુ પડવાની છે. વ્યવહારની જે વાત કરી છે એ રીતે વ્યવહાર સમજવાનો છે. એટલે સમ્યક જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શુદ્ધ ચિદરૂપના ઉત્તમ ધ્યાન રૂપ શુદ્ધ ચિદરૂપના ઉત્તમ ધ્યાન રૂપ પર્વત ઉપર ચડતા વ્યવહારનો આશ્રય લે છે, એ આગળ વધે છે છઠ્ઠા ગુણસ્થાનની દશાની અંદર, પણ એમને એવો જ વ્યવહાર હોય છે. એટલે એમને તો અશુભમાં જવાનો કોઈ કોઈ એવો પ્રસંગ આવતો નથી, એવું થતું નથી, કેમ કે ત્રણ કષાય નો તો એમણે ક્ષય કર્યો છે, ત્રણ કષાય રહિત થયા છે, માત્ર સંજલન કષાયના ક્રોધ માન માયા લોભ અને એવા નવ કષાય એ બાકી રહ્યા છે. એટલે મુનિની વાત તો જુદી છે, છતાં પણ છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની અંદર એમનો વ્યવહાર એવો જ હોય છે. અને પછી કહે છે આગળ કે જ્યારે ઉત્તમ શુદ્ધ આત્મ સ્વરૂપના ધ્યાન રૂપ પર્વત ઉપર ચડીને સ્થિર થાય ત્યારે તે વ્યવહારનો આશ્રય ત્યજી દે છે, એટલે છૂટી જાય છે પોતાના સ્વરૂપમાં, એ રમણતા કરે છે. આત્મ સ્વરૂપના ધ્યાન રૂપ પર્વત ઉપર ચડી ગયા એટલે શું, પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ ગયા ત્યારે પછી શુભભાવ પછી રહેતો નથી. અને મુનિ ના આચરણનો વિચાર કરીએ તો એમને તો નિર્ગ્રંથ મુનિ પણ છે, એમને તો ઉત્કૃષ્ટ ચારિત્ર છે, બાહ્યમાં ચોખ્ખું 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે અને એવું ભાવલિંગ છે. એટલે જે છઠ્ઠા ગુણસ્થાને જે પોતે પાંચ મહાવ્રતધારી મુનિ થયા છે તો એ એની સભાનતા એ વખતે હોય છે, પણ જ્યારે એ પાછા પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે, સ્વરૂપમાં લીનતા કરે છે તો એમ એ ધ્યાનરૂપ પર્વતમાં પોતે સ્થિર થાય છે ત્યારે પછી એ વ્યવહાર આપોઆપ જ છૂટી જાય છે. એટલે ત્યારે તે વ્યવહારનો આશ્રય ત્યજી દે, એટલે કે પછી એમાં વિકલ્પમાં એમ નથી હોતું કે અમે મુનિ છીએ, એવી વાત હોતી જ નથી, એટલે એમ એ આશ્રય ત્યજી દે છે.
તો આ 13મી અને 14મી ગાથા છે, અને એ ઉપરથી જે સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી રહ્યા છે એને પણ એ જ વાતને સમજી લેવાની છે કે પોતાને આ પ્રમાણે જ વ્યવહાર હોવો જોઈએ. જો આવો વ્યવહાર નહીં હોય, સમ્યક્ત્વ પ્રગટ કર્યું નથી અને એકાંતે વસ્તુને એમ પકડી લેશે કે બધું જે કરવાનું છે તો અંદરમાં જ કરવાનું છે ને, એમાં આ બધું બહારમાં વ્રત તપ કરો કે ન કરો કાંઈ ફેર પડતો નથી, આ બધા સામાયિક ને પ્રતિક્રમણ ને એ બધા સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી બધા ખોટા છે, આ બધી વાત જે રીતે એ લઈને બેસી ગયો હોય તો એ જીવ ક્યારેય કાંઈ પામવાનો નથી. અને એ એવા પ્રકારના અશુભ ભાવને કારણે પાપના જ બંધ કરશે, એને પછીના ભાવમાં જીનવાણી પ્રાપ્ત નહીં થાય. કેમ કે એ એ જે જે બીજાઓ જે કાંઈ કરે છે એ વખતે એને પહેલો વિચાર એમ આવે કે આ તો બાળ વ્રત ને બાળ તપ છે, એવી પૂજા ભક્તિથી કાંઈ થતું નથી, એવા ઉપવાસ ને અઠમ ને કર્યા એનાથી કાંઈ થતું નથી, ગુરુદેવે તો એમ કહ્યું છે કે એનાથી કાંઈ થતું નથી, એ બધા બાળ વ્રત છે. અરે ભાઈ, ગુરુદેવે તો એ વખતે એ જમાના અંદર જે ચાલી રહ્યું હતું એનાથી લોકો સંતોષાઈ ન જાય એટલા માટે એમણે એ અપેક્ષાથી વાત કરી હતી. અને પોતે શું કરતા હતા, એમના જીવન તરફ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એમણે પોતે શું કર્યું છે, શું કરતા હતા, એમનું કઈ જીવન બેફામ ન હતું. એમને એ બાહ્યમાં ચારિત્ર સાથે એવું ને એવું જ હતું, જયારે એમણે સ્થાનકવાસીમાં દીક્ષા લીધી હતી એ જ પ્રમાણે બધું જ હતું આચરણ. અરે વસ્ત્રો એમને જુઓ ને, ક્યાં પછી કઈ જભ્ભો ને લેંગો પહેરી ન લીધા, પોતે એમ કહેતા હતા કે અમે તો ગ્રહસ્થ છીએ, પણ છતાંય ક્યાં એમ કઈ ફેરફાર કર્યો નહીં, બધું જ આચરણ એ જ રીતે હતું. એટલે આપણે ગુરુદેવના આચરણ સામે જોવાનું છે, અને જે અપેક્ષાથી ગુરુદેવે વાત કરી છે એ અપેક્ષાથી સમજવાની છે. આપણાથી એવું બોલાય જ નહીં કોઈને એમ વિશે કે આ તો બાળ વ્રત ને બાળ તપ છે, એથી કાંઈ થતું નથી. ગુરુદેવ કહે કે આ સામાયિક ક્યાં હતી, સમજ્યા વિનાની સામાયિક, એટલે આપણે પણ બોલવા માંડીએ સમજ્યા વિનાની થાય નહીં. અરે ભાઈ, સમ્યક દર્શન તો હજી પ્રગટ થયું નથી, પોતે સાચી સામાયિક લીધી નથી, પોતાને હજી પાંચમું ગુણ સ્થાન પણ આવ્યું નથી, અને એમ બોલીએ ના, એવું હોય જ નહીં. જે સામાયિક કરે છે એ બરાબર છે, ભલે કરતા, અને એટલો સમય માટે એ શાંત ચિત્તથી બેસી અને જે કાંઈ કરે છે એમાં એમને શુભ ભાવ છે, અને એ શુભ ભાવની સાથે એ પોતે પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે, સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એના સંબંધીના ચિંતન કરે, એક અવસર વખતે એ ધ્યાનનો પ્રયોગ કરે, આ બધું જે કરતા હોય એ કેટલું બધું કાર્યકારી થાય છે. એટલે એ વાતને આપણે સમજવાની છે, દરેક વસ્તુને જેમ છે તેમ સમજવાની છે, જે અપેક્ષાએ કહેવાય છે એ અપેક્ષાએ સમજવાની છે. નિશ્ચય આભાસી ન થઈ જઈએ એ માટે ખૂબ ધ્યાન રાખવાનું છે. આખો દિવસમાં એ જ વાત ક્યારે રહ્યા કરે કે જ્યારે એ જ પ્રકારે બધું આચરણ થયા કરતું હોય, એવો જ નિત્યક્રમ અપનાવ્યો હોય, ત્યારે જ એ જ વાત રમ્યા કરે, અને તો જ વિકલ્પ ઓછા થાય. તો આ 13 અને 14 બે ગાથા ઉપરથી આપણે એ રીતે બુદ્ધપાઠ ગ્રહણ કરવાનો છે. એ પછી 15મી ગાથા છે, એમાં કહે છે કે નિર્મળ ચિદ્રૂપ ધ્યાન ગીરી થકી ઉતરે જો કોઈ કાળ, કાર્ય પ્રસંગે રે તો વ્યવહાર સદ અવલંબે તત્કાળ, નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. અહીંયા કહે છે કે જ્યારે અન્ય પ્રયોજનાર્થે, અન્ય પ્રયોજનને માટે શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનરૂપ પર્વતથી ઉતરવાનું બને ત્યારે તે વ્યવહારનું અવલંબન કરે. જો બીજું તો કાંઈ પ્રયોજન એમને હોતું નથી કે જેને માટે એ ધ્યાનમાંથી આવી જાય, પણ પોતાના પુરુષાર્થની એટલી નબળાઈને કારણે એ વધુ સમય પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાપૂર્વક રહી શકતા નથી. પોતાના સ્વરૂપમાં જો એ એવી સ્થિરતા કરે તો એ શ્રેણી ચડી જાય, પણ એવું નથી થતું એટલે પોતે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરી અને ધ્યાનમાં જે અનુભૂતિ કરી રહ્યા હતા એમાંથી એ બહાર આવે છે. પણ એ બહાર આવે છે ત્યારે પણ એવા મુનિ જ્ઞાની જે પોતાના સ્વરૂપમાં રમણતા કરતા હોય એમનું તો લક્ષ્ય એ તરફ જ હોય, અને એમની પરિણતિ પણ એવી જ હોય, નિર્મળ પરિણતિ એ રીતે પણ સવિકલ્પ દશામાં પણ જળવાઈ રહેતી હોય. અને એ વખતનો એમનો વ્યવહાર જે છે, મુનિના વ્યવહારનો વિચાર કરીએ તો એમનો વ્યવહાર કેવો છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કંઈ ચાલ્યું જતું નથી, લક્ષ્ય તો એ તરફ જ રહે છે, પરિણતિ એવી શુદ્ધ પરિણતિ છે. એક જ પર્યાયના બે ભાગ થઈ જાય એ વાત ગુરુદેવે સમજાવી છે ને, તો એ જ રીતે એમનું પ્રવર્તન થઈ રહ્યું છે. ઉપયોગ બહારમાં છે, અને ઉપયોગ બહારમાં છે, લક્ષ સ્વરૂપ તરફ છે, તો તે વખતે ઉપયોગ પણ કાંઈ અશુભ ભાવે થઈ જતો નથી. એ ઉપયોગ પણ કેવો છે, કોઈ શાસ્ત્રની સમજ આપવાનો ઉપયોગ હોય કે કોઈક શાસ્ત્રની રચનાનો ઉપયોગ હોય
કે પોતે સ્વયં એવા કોઈ શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા હોય કે આવું કંઈક હોય, એટલે એ વખતે એમનો ઉપયોગ પણ એવો હોય છે, એટલે એમ એ વ્યવહારનું આલંબન કરે. એવા વ્યવહારનું આલંબન જ્યારે પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે એમ કરતા હોય છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાનની વાત તો અદ્ભુત છે, પણ આપણે બીજી રીતે આગળ જોઈએ, વિચાર કરીએ કે એવા સમ્યક દ્રષ્ટિ છે અને પાંચમા ગુણસ્થાનની દશામાં છે તો એ કંઈ સ્વરૂપમાં એટલી લીનતા રમણતા તો કરતા નથી, પણ વારે વારે સ્વરૂપને સ્પર્શે છે. તો એ બાકીનો વધારાનો બાકીનો મોટાભાગનો સમય જે છે, વધારે સમય તો એ સવિકલ્પ દશામાં જ હોય છે. અને એ સવિકલ્પ દશામાં છે ત્યારે એમને પોતાને જે શ્રાવકને યોગ્ય જે કંઈ ચારિત્ર જે છે, 11 પ્રતિમાધારી શ્રાવક થયા છે, 12 વ્રતધારી શ્રાવક થયા છે, તો એની સભાનતા હોય અને સાથે ને સાથે એ પ્રકારે એમને વ્રત આદિ પણ હોય, બાહ્ય તપ વગેરે પણ હોય અને શાસ્ત્રના અભ્યાસ વગેરે પણ કરતા હોય, નિયમિત એ દેવ દર્શન પૂજા એ પણ કરતા હોય, એવું હોય અને સાથે એવો પ્રયત્ન કરતા હોય, પુરુષાર્થ કરતા હોય, નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપની અનુભૂતિનો થાય ન પણ થાય, ફરી પાછા નિર્વિકલ્પ થવાય ન પણ થવાય, બીજે દિવસે ત્રીજે દિવસે, પણ નિયમિત એ બધું ચાલતું હોય, તો બાકીનો બધો સમય સવિકલ્પ દશાની અંદર જે કંઈ છે એ બધો શુભભાવ હોવા છતાં પણ એ શુભભાવ કેવો છે, એ શુભભાવ પોતાને શુદ્ધભાવમાં જવું છે એને પોષનારો છે, એને બળ આપનારો શુભભાવ છે, એ શુભભાવમાં રહેવા માંગે છે એમ નથી, એ તો શુભભાવ શુદ્ધભાવના પુરુષાર્થમાં આવી જાય છે, એવો જ શુભભાવ હોય છે, જે શુદ્ધનો પુરુષાર્થ કરે એને એવો જ શુભભાવ હોય છે, એટલે એમ એ વ્યવહારનું અવલંબન કરે. અને જે હજી સમ્યક્તનો પુરુષાર્થ કરી રહ્યો છે એને પણ એ વાત ઉપરથી ધડો લેવાનો છે, એના ઉપરથી દાખલો લેવાનો છે કે રે સમ્યક્તનો પુરુષાર્થ હું કરું છું અને મારા આચરણના તો ઠેકાણા નથી, મારા આચરણની અંદર આ કેટલાય પ્રકારે ત્રસ હિંસા થઈ રહી છે, અથવા તો હજી મને એ ત્રસ હિંસાની બાબતમાં હું જાગૃત નથી થયો, ગમે તેમ પ્રવર્તી રહ્યો છું, અથવા તો બીજા સંબંધી અનેક પ્રકારના વિકલ્પો કરી રહ્યો છું, અનર્થ દંડ આપી રહ્યો છું. જો અનર્થ દંડ એ સમ્યક દર્શન નથી થયું એ પહેલા એને વિચાર દ્વારા જ ટાળવાનું છે. અનર્થ દંડ આખો દિવસ આપણે આપ્યા કરીએ છીએ, કોઈને ને કોઈને કોઈક ને કોઈક રીતે આપણે જાણે કે જસ્ટિસ થયા હોય ને, ન્યાયાધીશ થયા હોય ને, એ રીતે આપણે આપ્યા કરીએ છીએ. પેલાનું તો આને તો આમ જ કરી નાખવું જોઈએ, પેલાનું તેમ કરી નાખવું જોઈએ, હા આવા આવા માણસને તો બરાબરની સજા કરવી જોઈએ, આ બધું આપણે વિચારીએ છીએ, બોલીએ છીએ, આ બધું અનર્થ દંડ છે. કારણ વિના આપણે પાપનો બંધ કરી રહ્યા છીએ. બહુ શાંતિથી વિચારવા જેવું છે, સમ્યક દર્શન થયું નથી અને આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ ત્યારે એક કલાક બરાબર ચાલ્યો, પછી બહાર નીકળીને વાત આવી અને કોઈનો ફોન આવ્યો, કાંઈ કંઈ વાત આવી કોઈકના વિશે, અથવા તો કંઈક ન્યૂઝ સાંભળ્યા, કે તરત જ આપણે આપણો પ્રતિભાવ કેવો આપીએ છીએ, જાણે કે આપણે આખી દુનિયાનો ન્યાય કરવા માટે બેઠા હોઈએ, એને તો આમ કરવું જોઈએ, તેને તો તેમ કરવું જોઈએ, આવા માણસો હોય છે, આવી જાતના હોય છે, આ બધું શું કરીએ છીએ? આપણે કોઈકની નિંદા કરીએ છીએ, કોઈકને આમ કરી નાખવું જોઈએ, એને આમ સજા કરવી જોઈએ, આ બધી વાતમાં આપણે પડીને, રાજકીય બાબત હોય કે સામાજિક બાબત હોય કે ગમે તે બાબત હોય, એમાં જે કંઈ કરીએ છીએ એ બધો ભાવ અશુભ ભાવ છે અને એ કારણ વિનાનો અશુભ ભાવ છે. પોતાને તો એમાંનું કાંઈ સ્પર્શતું નથી, છતાંય આપણે કારણ વિનાના એવા અશુભ ભાવમાં ચાલ્યા જઈએ છીએ. આ બધું કેમ થાય છે? એટલા માટે થાય છે કે નિશ્ચય આભાસી પણ આવી ગયું છે, બસ જે કરવાનું છે તો અંતરમાં કરવાનું છે, બસ આવી વાત જે લઈને બેઠો છે એને આમ જ થાય છે. એના સ્થાને જો એમ અપનાવી લે કે ના, નિત્યક્રમ પ્રમાણે મારે અત્યારે પદસ્થ ધ્યાન કરવું છે, પાંચ માળા ભલે થઈ પણ વધારે બેસીશ અને સિદ્ધ ભગવાનના જાપ કરીશ, જેથી કરી અને મારું ચિત્ત શાંત પડે અને મને મારા સ્વરૂપની શુદ્ધ સ્વરૂપની દ્રઢતા થાય, એ કરીને પછી પાછો ઉભો થાય છે તો ફરી પાછા એમ થાય કે ના હવે અત્યારે સ્વાધ્યાય કરીએ, સ્વાધ્યાય કરે છે, એમાંથી ચિંતન ધ્યાન કરે છે, થોડો સમય થાય છે તો પણ એના વિચારો પણ એ જ હોય છે કે કેવી વાત આવી, આચાર્ય ભગવાને કેવી સુંદર વાત કરી, ગુરુદેવે કેવું સમજાયું, કૃપાળુ દેવે કેવી સરસ વાત કરી, કૃપાળુ દેવના પત્ર વાંચીને ઉભો થાય છે તો પણ એને એમ થાય છે કે આવી અદભુત વાત, આપણે તો ક્યારેય આવો તો વિચાર જ નહોતો કર્યો, કૃપાળુ દેવનું અંતર કેવું છે, આમ એને વિચાર ચાલ્યા કરે છે. અને ફરી પાછો એ ફરીથી કંઈક બીજું કરવા માટે બેસી જાય છે, કંઈક કોઈ કંઈક પ્રતિક્રમણ કરે છે, લઘુ પ્રતિક્રમણ કરે છે, ગમે ત્યારે લઘુ પ્રતિક્રમણ કરાય એવો નિયમ નથી કે સાંજે જ કરવું, અથવા તો આપણે જે પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ એ કરે છે, કે કંઈક સામાયિક લઈને બેસે છે તો સામાયિકની અંદર એ એવું
શાસ્ત્રનું વાંચન કરે છે અથવા તો જે શાસ્ત્રના સ્વાધ્યાય ચાલી રહ્યા છે એની પૂર્વ તૈયારી રૂપે એ પોતે કંઈક વાંચન કરે છે, અથવા તો થઈ ગયો જે સ્વાધ્યાય એના સંબંધી ફરી પાછો એ કદાચ કંઈક જોઈ જાય છે, એ પ્રકારે કંઈક ને કંઈક કર્યા કરે છે. આખો નિત્યક્રમ જે આપણે મૂક્યો છે એ નિત્યક્રમ દ્વારા આ જીવ એ એમ એમાં ને એમાં જ રહ્યા કરે. એટલે અશુભ ભાવમાં એ જાય જ નહીં, જવાનો વિચાર જ ના આવે. કેમ કે કોઈ પણ ફોન વગેરે આવે તો તરત જ કરી નાખે, કટ કરી નાખે, શોર્ટ કરી નાખે. બસ હવે પોતાને અંતરમાં એમ થાય કે હવે આ બધી લાંબી ચર્ચાઓ, આ બધી પંચાયતો કરવાની કાંઈ જરૂર નથી અને હું મારું ધ્યાન કરું. નકામાના મારે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન નથી કરવા, મારે કોઈને અનર્થદંડ નથી દેવા, એમ કરી અને પાછો ફરી જાય. આવું ક્યારે થશે? જો નિત્યક્રમને અપનાવી લેશે, વધારે વધારે નિત્યક્રમ તરફ લક્ષ આપશે કે નહીં, મારે 3 વખત શું કરાવું, હું તો 5 વખત ધ્યાન કરીશ. 3 સ્વાધ્યાય બરાબર છે, સરસ સ્વાધ્યાય સરસ રીતે ચાલી રહ્યા છે, તો એ જ વસ્તુ ઉપર વધારે વિચારણા કરીશ. ચિંતન ધ્યાન બંને સ્વાધ્યાયના જે વિષય છે એના ઉપર બરાબર ગુરુદેવે જે વાત કરી છે એ રીતે હું ચિંતન ધ્યાન કરીશ, તો એની પાસે સમય જ બીજો રહેતો નથી. એટલે આ બધો વ્યવહાર છે, અને આવો વ્યવહાર હોય ત્યારે સાથે દેવ દર્શન પૂજા એવો બધો વિકલ્પ આવે. એ વિકલ્પ આવે, આવ્યા વિના રહે જ નહીં. જ્યારે આટલી બધી વખત એ પ્રભુનું સ્મરણ વગેરે કરે, સિદ્ધ ભગવાનના જાપ કરે, હરિંદ પરમાત્મા અને નમસ્કાર કરે, તો પછી સહજ રીતે જ એવો ભાવ આવે કે આ બીજી બધી જગ્યાએ ક્યાંય રખડવા નથી જવું, એના કરતાં ચાલને જૈન મંદિર જઈએ અને ભગવાનના દર્શન કરી આવીએ, ત્યાં બેસીશું, રૂપસ ધ્યાન કરીશું અને પછી પાછા આવીશું. આવો વિકલ્પ આવે, ફરવા જવાના વિકલ્પ ના આવે. રિઝોર્ટમાં જવાના વિકલ્પ ના આવે, એને બદલે આવા વિકલ્પ આવે. એટલે એ ક્યારે આવે? ક્યારે આવે કે જે જ્યારે એ એમ સ્વીકાર કરે કે આ બધું જ આચરણ સાથે ને સાથે હોવું જોઈએ, અને એ પુરુષાર્થ કરે તો. પણ એમાંનું કાંઈ નહીં અને બસ એક જ વાત પકડીને બેસી લે કે જે કરવાનું એ અંદરમાં કરવાનું છે, અમે તો બરાબર અંદરમાં કરીએ જ છીએ, આ બધું કાંઈ આવું હોતું જ નથી. સમયસારમાં એમ કહ્યું છે કે જે કર્મ જે છે તો પૂતગળના છે. હમણાં જ એક ભાઈએ એવી રીતે મારી પાસે વાત મૂકી, મેં કીધું કર્મ ભાવ કર્મ તો જીવના જ છે અને જીવને જ એના ઉદયો આવે છે. જળ કર્મ જળમાં રહ્યા, કે કર્મ જીવ કર્મ માનતો જ નથી. એ જળ કર્મ જે છે એને જીવ માનતો જ નથી. તો પછી આ ભાવના ભ્રમણ શાને લીધે થાય છે? જળ કર્મની વાત સાથે લેવામાં આવી છે કે વ્યવહારથી જળ કર્મનો પણ કરતા છે અને નિશ્ચયથી એ પોતે પોતાના ભાવ કર્મનો કરતા છે. આ વાત બે વાત હોય ને તેને બદલે એક જ વાત પકડી લીધી, એટલે જાણે કે આપણે તો કાંઈ છે જ નહીં, દીવ ને કર્મ છે જ નહીં. તો તું આખો દિવસ જે ભાવ કરી રહ્યો છે દરેક સમયે કર્મનો બંધ પડે છે. પ્રભુ જરાક તો વિચાર કર, એક સમય ખાલી જતો નથી કે જ્યારે એને કર્મનો બંધ ન પડતો હોય. નાના મોટા અનેક પ્રકારે એને બંધ પડે છે. દિવસમાં શુભ ભાવ થોડો હોય છે, અશુભ ભાવ ઘણો હોય છે. શુભ ભાવ થોડો હોય છે, અશુભ ભાવ ઘણો હોય છે, એટલે પાપના બંધ ઘણા પડે છે, પુણ્યના બંધ ઓછા પડે છે. અને આ બધાથી બચવાનો એકમાત્ર રસ્તો એ જ છે કે આચરણ વ્યવહાર, જેને આપણે વ્યવહાર કહીએ છીએ, એને અપનાવી લેવો અને સ્વરૂપના લક્ષ્ય અપનાવી લેવો. એટલે બે કામ સાથે થશે. એક તો અશુભ ભાવથી બચી શકાશે, પાપના બંધથી બચી શકાશે, અને સાથે ને સાથે પોતે જે પુરુષાર્થ કરવા માંગે છે સહાનુભૂતિનો, એમાં એને સરળતા રહેશે, એમાં એને બળ મળશે, એમાં એને અનુકૂળતા પ્રાપ્ત થશે. એટલે એવું વ્યવહારનું અવલંબન એની વાત અહીંયા કરી છે. એ પછીથી 16મી અને 17મી ગાથા છે. અહીંયા જે ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે તો એમાં પાછળ જે વાક્ય જે પંક્તિ ઉમેરવામાં આવી તો 15મી ગાથા સુધી એ રીતે પંક્તિ ઉમેરવામાં આવી કે નિર્મળ ચિત્તરૂપમાં લય હો સદા, નિર્મળ ચિત્તરૂપમાં લય હો સદા. જે મૂળ સંસ્કૃત ગાથા જે છે એમાં એ નથી, પણ એ રીતે એમનો ભાવ છે એટલે એ રીતે એમાંથી ભાવ કાઢી અને દરેકમાં ઉમેરી. હવે અહીંયા 16મી ગાથાથી એમણે મનમોહન મેરે એમ ઉમેર્યું છે, એટલી પંક્તિ ઉમેરી છે. અને મૂળ ગાથાનો જે અર્થ જે છે પહેલા આપી અને પછી મનમોહન મેરે એમ ઉમેર્યું છે. તો અહીંયા 16મી ગાથામાં કહે છે કે મુક્તિ શ્રીને જે વર્યા વર્તાવળી વરનાર રે, પ્રથમ ભજી વ્યવહાર સત ગ્રહી નિશ્ચય પછી સાર રે મન મોહન મેરે. અને 17મી ગાથામાં કહે છે કે કારણ વિણ કદી કાર્યની સિદ્ધિ નહીં જેમ થાય રે, સદવ્યવહાર વિના કદી નિશ્ચય નહીં સધાય રે મન મોહન મેરે. બહુ સરસ વાત છે.
શું કહે છે કે જે ભવ્ય જીવો મુક્તિ સંપત્તિને પામ્યા છે, પામે છે અને પામશે, તે પ્રથમ સત વ્યવહારને આલંબીને અને પછી નિશ્ચયને અવલંબીને પામ્યા છે. સાત વ્યસનના ત્યાગ કરીને તો એ જીનવાણીને વાંચવા માટે એ યોગ્યતા પ્રાપ્ત કરે છે. એટલે સાત વ્યસનોના ત્યાગ કરીને આપણે એને કહીએ, કોઈ આપણી પાસે આવે કે મારે જીનવાણી સમજવી છે, મારે વાંચવી છે, અભ્યાસ કરવો છે જીનવાણીમાં, તો આપણે પહેલા એને એમ કહીએ કે આ તારા આ સાત વ્યસનોનો ત્યાગ કરી અને પછી તું રૂમમાં આવ, પછી હું તને વાત કરું, પછી તારા હાથમાં જીનવાણી આપું. જોકે અહીં અમેરિકામાં તો અત્યારે ઊંધું થઈ રહ્યું છે, જે લોકો શાકાહારી પણ નથી એમને આ બધી વસ્તુ આપવામાં આવી રહી છે, ખોટું થઈ રહ્યું છે. ખરેખર એમ ન હોય. જીનવાણી, જીનવાણી માતા કહીએ છીએ એક તરફથી, જીનવાણીને પણ આપણે ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ, કેમ કે જીનેશ્વર ભગવાનની વાણી છે. અને એવી જીનેશ્વર ભગવાનની વાણી આપણને કાંઈ મફતમાં પ્રાપ્ત નથી થઈ ગઈ, એમને એમ પ્રાપ્ત નથી થઈ ગઈ, પૂર્વે એવા ભાવ કર્યા માટે આપણને જીનવાણી પ્રાપ્ત થઈ છે. અને એવી જીનવાણી પ્રત્યે પણ આપણને અહોભાવ હોય, એની કોઈ રીતે વિરાધના ન થવી જોઈએ. તો એક વાત છે. તો અહીંયા તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે જે ભવ્ય જીવો મુક્તિ સંપત્તિને પામ્યા છે, પામે છે અને પામશે, તે પ્રથમ સત વ્યવહારને આલંબીને અને પછી નિશ્ચયને અવલંબીને પામ્યા છે. નિશ્ચયને અવલંબીને પામ્યા છે. તો નિશ્ચયને અવલંબશે કેવી રીતે? નિશ્ચયને અવલંબતા પહેલા એ આ રીતે સાત વ્યસનોનો ત્યાગ કરી, શાસ્ત્ર ને વાંચવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી અને એવું આચરણ કરશે. એવા આચરણ પૂર્વક એ જ્યારે શાસ્ત્ર અભ્યાસ ગુરુ નિશ્રાએ કરશે, ત્યારે એને નિશ્ચયની ખબર પડશે કે શું નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ છે અને શું વ્યવહારથી વસ્તુનું સ્વરૂપ છે. નિશ્ચયના સ્વરૂપને સમજી અને વ્યવહારને છોડી દે એમ નથી બનતું. અને કૃપાળુદેવે પણ એ વાત કરી છે, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. એટલે વ્યવહારને છોડવાની કોઈ મહાપુરુષે વાત નથી કરી, પણ નિશ્ચયને નિશ્ચય તરીકે રાખવો અને વ્યવહારને વ્યવહાર તરીકે રાખવો. જ્યારે દ્રષ્ટિના વિષયની વાત આવે ત્યારે નિશ્ચયથી દ્રવ્યાર્થિક, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુનું જેવું સ્વરૂપ છે, આત્માનું જેવું સ્વરૂપ છે, એ દ્રષ્ટિના વિષયની અપેક્ષા એ જ માન્ય છે, બીજી કોઈ રીતે દ્રષ્ટિનો વિષય બનતો નથી. એટલે ત્યાં જે વાત કરવામાં આવી છે દ્રષ્ટિના વિષયને સ્પષ્ટ શુદ્ધ બતાવવા માટે, તો જીવને એમ ન થઈ જાય કે પોતાની વર્તમાન પર્યાય આવી છે તો એ કેવી રીતે એવા શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ કરે. એટલે એના માટે આચાર્ય ભગવાન એને એમ સમજાવ્યું કે જે કંઈ વર્તમાનમાં છે, વર્તમાનમાં જે કંઈ તારી પર્યાય છે, વર્તમાનમાં જે તને શુભાશુભ ભાવ થાય છે, એમાંનો કાંઈ ત્રિકાળી શુદ્ધ વસ્તુમાં નથી. તારું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય શુદ્ધ 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 પૂર્ણ પવિત્ર છે. ત્રણેય કાળે એવું જ રહ્યું છે. એટલે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં એમ જ રહેવાનું છે. અને એમાં એમાં કોઈ મલિનતા નથી, કર્મની મલિનતા નથી, અરે શુભાશુભ ભાવની પણ એમાં મલિનતા નથી, એમ કરી અને એ દ્રષ્ટિનો વિષયને સ્પષ્ટ કર્યો છે. એટલે નવ તત્વો દ્વારા સમયસારની અંદર આખી વાતને સમજાવવામાં આવી છે અને એમાં એ શુદ્ધ જીવ તત્વ જે દ્રષ્ટિનો વિષય છે એ બતાવ્યું છે. એટલે એ અપેક્ષાથી આખી વાત જ્યારે કરવામાં આવતી હોય તો એનો અર્થ શું થયો કે જીવે એવો નિર્ણય કર્યો છે કે પોતાને હવે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી જ છે. એવો જ્યારે એ નિર્ણય કરે છે ત્યારે ત્યારે આચાર્ય ભગવાન આપણને એ વાત બતાવે છે. કોઈ એમને એમ સીધે સીધું સમયસાર વાંચે તો પછી નિશ્ચય આભાસી થાય, બીજું કાંઈ થાય નહીં. એટલે જેને નિર્ણય થયો છે, પોતાની વર્તમાન દશા, ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, આ બધાને જે સમજ્યો છે અને જે શ્રી ગુરુ પાસે આવ્યો છે કે હવે શું કરવું, હવે હું ભવના ભ્રમણથી થાક્યો છું, ત્યારે એને સાચો માર્ગ બતાવવામાં આવે છે. અને એ માર્ગની અંદર ચારે અનુયોગની વાત શ્રી ગુરુ કરે છે, ચારે અનુયોગની વાત કરે છે. એમાં ચરણાનુયોગની પણ વાત આવે છે, કર્ણાનુયોગની પણ વાત આવે છે, સિદ્ધાંતની વાત પણ આવે છે. અને એ બધાનો વિચાર કરી અને સમગ્રપણે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા પછીથી હવે શું કરવું, હવે શું કરવું, તો જ્યારે એનું શુદ્ધ આચરણ છે, એ નકામાના વિકલ્પોને છોડી દે છે, એને સવિકલ્પ દશાની અંદર સાચી શ્રદ્ધા થઈ છે, એને હવે એ માર્ગ બતાવવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે તારું શુદ્ધ સ્વરૂપ છે અને શુદ્ધ માટે બીજા કોઈ વિકલ્પ ન ઉઠે, કોઈ પણ પ્રકારની અશુદ્ધિનો વિચાર આવે જ નહીં,
શુદ્ધ 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 જ એને ગ્રહણ થઈ જાય ત્યારે એ સમયસારની અંદર જે દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવ્યો છે એ એને કહેવામાં આવે છે. હવે આપણે એને એક જ ને એકાંતે પકડી લઈએ અને પછી બીજું બધું છોડી દઈએ અને એમ કહીએ કે ના ના બસ જે કરવાનું છે તે અંદરમાં જ કરવાનું છે, અરે પ્રભુ એમ પામી નહીં શકાય. એટલે અહીંયા પૂજ્ય ભટ્ટારજી એમ કહે છે કે જે ભવ્ય જીવો મુક્તિ સંપત્તિને પામ્યા છે, જે મુક્ત થયા છે એમણે, અને જે પામે છે ત્યારે પણ એવો પુરુષાર્થ કરી રહ્યા છે અને ભવિષ્યમાં જે પામશે તે પ્રથમ સત વ્યવહારને આલંબીને અને પછી નિશ્ચયને અવલંબીને પામ્યા છે. આપણે જરાક બીજી રીતે વિચાર કરીએ કે ધારો કે એવો સત વ્યવહાર ન કરે તો શું કરશે, ધારો કે એવો સદ આચરણ ન કરે તો એ શું કરશે, તો એને કેવા વિકલ્પ આવશે અને મનમાં શું ચાલશે? કેમ કે હવે એને નક્કી કર્યું કે ના મારે કોઈ પણ જાતનો સદ વ્યવહાર કરવો નથી, બસ જે કરવાનું અંદરમાં કરવાનું છે, તો શું કરશે અંદરમાં? આત્માની અનુભૂતિ એમ થઈ તો જવાની નથી, આત્માને જાણ્યો નથી ને જાણે છે એ માત્ર એ ભાષામાં બોલવામાં એમ જાણ્યો અને એ બોલ્યા કરશે તો શું થશે, શું થશે? એ પછી કેટલો વખત એની એ જ વાતને બોલ્યા કરવાનો છે? 24 કલાકમાં બોલ્યા કરશે, 5, 10, 15, 50 વખત ચર્ચા કર્યા કરશે અને અભિમાન કરશે કે અમને આવડે છે, અમને આવડે છે, આવડે છે એવા. અને સદાચરણ કાંઈ કરવું નથી એટલે કોઈ જતું હોય, જીન મંદિર જતું હોય અને કે ચાલો આવું છે દર્શન કરવા આવીએ, ત્યાં જઈશું આપણે બેસીશું માળા ગણીશું આ રૂપસ્થ ધ્યાન કરીશું, તો કે ના ના એ બધું કાંઈ હોય નહીં, સમ્યક દર્શન પહેલાં એવું કાંઈ હોય નહીં. કોઈક સામાયિક કરતું હોય કે ચાલો બેસવું છે, સામાયિક કરવા બેસવું છે, આપણે બેસીએ શાંત ચિત્તથી અને એમાં પછી શાસ્ત્ર અભ્યાસ વગેરે કરશું, કે ના એવી સામાયિક વામાયિક હોતી નથી. દરેક વસ્તુમાં એ જે કંઈ આચરણની વાત છે એમાં એ ના પાડશે અને પછી એ પોતાનો સમય ક્યાં વિતાવશે? ગમે ત્યાં વિતાવશે. પછી એમાં વિકલ્પો બધા કેવા આવવાના છે? જે ચારે બાજુ જગતમાં જે કંઈ ચાલી રહ્યું છે એના જ વિકલ્પ આવશે. એ ક્યાં કોઈક જગ્યાએ કોઈક ન્યૂઝની વાતમાં કે કોઈક જગ્યાએ યુટ્યુબ ઉપર કે ક્યાંક વ્યસ્ત હશે અને પછી કોઈક આવે ધર્મની વાત કરવા તો કે હા મને તો આવડે છે એટલે તરત પોપટની જેમ બધું બોલી જશે. હવે આમાં એ ધર્મ પામવા કરતાં પાપનો બંધ વધારે કરે કે નહીં? આ બધી વાત પ્રેક્ટિકલ વાતને સમજવાની જરૂર છે. વ્યવહારના વિરુદ્ધ ન હોય, વ્યવહારને વ્યવહાર સમજી અને એનું આચરણ હોય, નિશ્ચયને નિશ્ચય સમજી અને એની એમાંથી દ્રષ્ટિનો વિષય પ્રાપ્ત કરી અને એનું લક્ષ્ય કરવાનું હોય. બે વાતને બરાબર જેમ છે તેમ જે આચરે છે એ જ મુક્તિને પામે છે. એટલે અહીંયા ભટ્ટારકજી કહે છે કે જે ભવ્ય જીવો મુક્તિ સંપત્તિને પામ્યા છે, પામે છે અને પામશે, તે પ્રથમ સદવ્યવહારને આલંબીને અને પછી નિશ્ચયને અવલંબીને પામ્યા છે. અને પછી 17મી ગાથામાં પણ એ વાત કરી, બહુ સરસ રીતે વાત મૂકી છે કે કારણ વગર કાર્ય થાય નહીં, તેથી સત વ્યવહાર નય વિના નિશ્ચયની ઉત્પત્તિ કદી થતી નથી. જો અહીંયા અપેક્ષાથી વાત સમજવાની છે, એમ નથી કહ્યું કે વ્યવહારથી નિશ્ચય થાય છે એમ નથી કહ્યું, પણ આખો વ્યવહાર છે એના દ્વારા જ આપણે નિશ્ચયના સ્વરૂપને સમજીએ. શાસ્ત્રમાંથી નિશ્ચયની વાતને જ્યારે સમજાવવામાં આવે છે તો એ કેવી રીતે સમજાવવામાં આવી, એ ક્રમે સમજાવવામાં આવી તો એ પણ વ્યવહાર થયો કે ન થયો, અને એક અપેક્ષા દ્વારા સમજાવવામાં આવી સાથે પ્રમાણ જ્ઞાનને પણ સમજાવવામાં આવ્યું તો એ બધો વ્યવહાર કહેવાય કે નહીં? એ બધો વ્યવહાર તો થયો જ ને. અરે ગાથાની અંદર 8મી ગાથાની અંદર સમયસારની 8મી ગાથાની અંદર એ વાત કહેવામાં આવી કે નિશ્ચયને સમજાવવા માટે વ્યવહાર જોઈશે, વ્યવહાર વિના નિશ્ચય સમજાવી શકાતો નથી. એ અનાર્યને એને અનાર્યની ભાષામાં એ સમજાવી શકાય, બીજી કોઈ રીત નથી. એટલે નિશ્ચયને સમજાવવા માટે પણ વ્યવહાર જ છે, કે આ બધો વ્યવહાર જ છે, આ સાચો વ્યવહાર છે. શાસ્ત્રનો અભ્યાસ જે છે એ પણ એક પ્રકારે વ્યવહાર જ છે. ગુરુને વંદન કરવા એ પણ એ વ્યવહાર જ છે. ગુરુ દ્વારા જ્ઞાન થાય છે આપણે એમ કહીએ છીએ વિનય, એ પણ વ્યવહાર જ છે. શાસ્ત્રની અંદર આ બધી વાત કરવામાં આવી છે, ચરણાનુયોગના શાસ્ત્રમાં આ બધી જ વાત છે. એટલે એ હોય છે, એવા કારણ વિના કાર્ય થાય નહીં, એવા કારણ પહેલા હોય જ છે. જેને નિશ્ચયથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એને આવો વ્યવહાર હોય જ છે. એટલે કહે છે કે કારણ વગર કાર્ય થાય નહીં, તેથી સત વ્યવહાર નય વિના નિશ્ચયની ઉત્પત્તિ કદી થતી નથી. જે અપેક્ષાથી વાત કરવામાં આવી છે એ રીતે સમજવાનું છે. એનો અર્થ એમ નથી લેવાનો કે માત્ર એવા આચરણ કર્યા કરશે એટલે આપોઆપ એને નિશ્ચયથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થશે, એવો ઊંધો અર્થ નથી કરવાનો. એવું અહીંયા ક્યાંય કહ્યું નથી, એવો અર્થ અહીંયા કરવાનો ક્યાંય કહ્યું નથી.
નિશ્ચય રાખી લક્ષમાં, એ વાત કૃપાળુદેવે કરી છે, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા હોય. એટલે વ્યવહાર જે આખો જે છે એ વ્યવહાર સંમત ક્યારે કહેવામાં આવે, નિશ્ચયને ને લક્ષમાં રાખીને કરે છે તો, એટલે એ વાત અહીંયા કરવામાં આવી છે. તો એ રીતે આ 17મી ગાથા થાય છે પૂરી. તો આપણે આજનો તત્વજ્ઞાન તરંગિણીનો સ્વાધ્યાય અહીંયા 17મી ગાથા સુધી રાખીએ છીએ. હવે આજે આપણે પુનરાવર્તનમાં જે વિષય શરૂ કર્યો છે પુનરાવર્તનનો, એ આપણે લઈએ છીએ. પુનરાવર્તનમાં આપણે કઈ વખતે સમ્યક્ત્વની વાત લીધી, સમ્યક્ત્વની વ્યાખ્યાઓ આપણે ત્રણ રીતે સમજાય, એટલે એક પછી એક આગળ વધતા વધતા જે રીતે વાત હતી તે રીતે લીધી. વિકલ્પ રહિત શુદ્ધ આત્મ તત્વનો અનુભવ, વિકલ્પ રહિત શુદ્ધ આત્મ તત્વનો અનુભવ, અને પછી એનો જરાક આગળ વધારે વિસ્તાર કરતા એમ કહ્યું કે જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર્મુખ કરી અતિન્દ્રિય આનંદ સહિત સ્વાનુભૂતિ સ્વનો અનુભવ કેવી રીતે કરવો એની સાથે વાત લઈ લીધી, કે જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળી અને અતિન્દ્રિય આનંદ સહિત એવા વેદન સહિત આત્માની અનુભૂતિ એ શુદ્ધ આત્મતત્વનો અનુભવ કહેવાય, અને એમાં કોઈ વિકલ્પ હોતો નથી. અને એથી પણ જે આગળ વધી અને પછી એનો વધારે વિસ્તાર કરીને એમ લીધું કે વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી, કેમ કે વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય નથી થયો, વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય નથી થયો તો પુરુષાર્થ થઈ શકતો જ નથી. એટલે વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરીને, વસ્તુ સ્વરૂપ કહીએ ત્યારે જગતનું સ્વરૂપ, છ દ્રવ્યનું સ્વરૂપ, નવ તત્વનું સ્વરૂપ અને પોતે એમાં જીવ તત્વ એનું સ્વરૂપ, એનો જેમ છે તેમ નિર્ણય કરી અને પછી પોતાનું એવું શુદ્ધ સ્વરૂપ છે તો એ શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરવા માટે કઈ રીતે આગળ વધવું, તો કે જ્ઞાન દ્વારા, જ્ઞાન દ્વારા જ એની અનુભૂતિ થશે. એટલે સમયસારમાં 144મી ગાથામાં આચાર્ય ભગવાને કહ્યું એ રીતે જ્ઞાનને, એટલે પોતાને જ્ઞાનનો ઉગાડ મતિશ્રુત જ્ઞાનનો ઉગાડ છે, તો એ મતિશ્રુત જ્ઞાનને એને સ્વ તરફ વાળે, જે મતિશ્રુત જ્ઞાન જે બહારમાં પરલક્ષી હતું એને સ્વલક્ષી કરી દે, સ્વ તરફ વાળે, એટલે વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી મતિશ્રુત જ્ઞાનને અંતરમાં વાળી સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરવા, પોતાના પરિણામ હવે સ્વદ્રવ્ય અને અનુભવવા વાળા થાય, એનું નામ સમ્યક દર્શન, સહાનુભૂતિ, અને ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય. એટલે આ વાતને આપણે હંમેશા લક્ષ્યમાં રાખી અને એનો જ્યારે પ્રયત્ન કરીએ એ માટેનો પુરુષાર્થ કરીએ તો આપણને એક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે આખો પુરુષાર્થ જ્યારે કરીએ છીએ ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, પણ એ માટે આપણે સ્વવિકલ્પ દશાની અંદર કંઈક એવું કરવું પડે કે જે આપણને નિર્વિકલ્પ ધ્યાન માટે ઉપયોગી થાય, કાર્યકારી થાય, અનુકૂળ થાય. તો એ સ્વવિકલ્પતાથી નિર્વિકલ્પતા એવો આપણે એક વિષય લીધો અને એમાં ઘણી રીતે બીજા બધા વિષયોનો વિચાર કર્યો, અને એમાંનો એક વિષય આપણો હતો પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. અને પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાંથી પણ આપણને આ વાત બહુ સરસ રીતે પ્રાપ્ત થાય છે. પૂજ્ય ગુરુદેવે પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર જે પ્રવચનો આપ્યા એ અધ્યાત્મ સંદેશ પુસ્તક તરીકે પ્રગટ થયા છે, અને એ આપણે આજે લઈએ છીએ. એની કેટલીક વાત જે છે એ આપણે ફરીથી પુનરાવર્તન તરીકે લઈએ છીએ. આપણે ગઈ વખતે આ વાત લીધી પંડિત ટોડરમલજીએ જે કહ્યું કે સ્વાનુભવની દશા, એના વિશે જે એમને પ્રશ્ન આવ્યા હતા એના ઉત્તરમાં એમણે એમ કહ્યું કે હવે સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આદિ પ્રશ્નોના ઉત્તર બુદ્ધિ અનુસાર લખું છું. તો એમાં કહે છે કે તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. સ્વાનુભવનું સ્વરૂપ કેવું, કોને સ્વાનુભવ કહેવાય એના અર્થે લખું છું. જીવ પદાર્થ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ છે, સ્વ પરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે.
સ્વ અને પરનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપથી વિપરીત, એટલે જેવું સ્વરૂપ છે તો કેવું સ્વરૂપ છે? તો કે જિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવ્યું એવું. સ્વ કેવું છે? સ્વ એટલે પોતાનો આત્મા પોતે, એ કેવો છે અને એ સિવાય બીજું બધું, એ કઈ રીતે જિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે, કેવી રીતે આવ્યું છે, એ નો નિર્ણય કરીને એને સમજી અને પછી એવું શ્રદ્ધાન કરવાનું કે આ સ્વ અને આ બીજું બધું પર, અને એ સ્વ કેવું છે એ મહત્વનું છે. સ્વ જે છે એમાં પરની ભેળસેળ ન થાય એટલા માટે સ્વને અને પરને બંનેને એને જાણવા પડે, એટલે સ્વ પરના યથાર્થ રૂપથી એને વાકેફ થવું પડે, એની જાણકારી મેળવવી પડે. અને એમ ન થાય તો એનાથી જો વિપરીત કોઈ પણ પ્રકારે એની માન્યતા હોય, એની શ્રદ્ધા હોય, તેને મિથ્યાત્વ કહેવાય. તો એ સ્વ પરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. હવે એને તો સમ્યક્ત પ્રગટ કરવું છે. એટલે અહીંયા કહે છે કે વળી જે કાળે કોઈ જીવને દર્શન મોહના ઉપશમ ક્ષયોપશમથી સ્વ પરના યથાર્થ શ્રદ્ધાન રૂપે તત્વાર્થ શ્રદ્ધાન થાય. જો અહીંયા દર્શન મોહ એ તો કર્મની પ્રકૃતિ લીધી, એના ઉપશમ ક્ષયોપશમથી ખરેખર જીવને કાંઈ થાય છે એમ કેવું એ વ્યવહારના એનું કથન છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. વાસ્તવમાં તો જીવ એવો પુરુષાર્થ કરે છે અને દર્શન મોહનીય કર્મનો ઉદય છે એ વખતે પણ સ્વ અને પરને જેમ છે તેમ યથાર્થ રૂપથી જાણી અને એ સ્વ તરફ વળે છે. અને જ્યારે એને એવું શ્રદ્ધાન થાય છે જેવું જિનેશ્વર ભગવાનની વાણીમાં જીવનું સ્વરૂપ પ્રકાશ્યું છે, એટલે આત્માનું જેવું સ્વરૂપ આવ્યું છે એવું જ પોતાનું સ્વરૂપ છે એવા નિર્ણયપૂર્વક જ્યારે એવી અનુભૂતિ કરે છે ત્યારે ખરેખર એને સાચું શ્રદ્ધાન થાય છે અને એને સમ્યક તો કહેવાય છે. એટલે આ તો નિમિત્ત છે દર્શન મોહના ઉપશમ ક્ષયોપશમથી સ્વ પરના યથાર્થ શ્રદ્ધાન રૂપે તત્વાર શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક્તિ થાય છે. માટે સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. હવે મૂળ વાત તો પંડિતજીને આ કરવી છે કે સ્વ પરનું યથાર્થ શ્રદ્ધાન તો ખરું, પણ એમાં મૂળ મુખ્ય વાત તો એ છે કે આત્મતત્વનું પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન, નિશ્ચયથી જેવું પોતાનું સ્વરૂપ છે એનું શ્રદ્ધાન, એટલે એ સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં છે એમ કે છે. સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે, અને નિશ્ચય સમ્યક્ત્વ છે તો જ ખરેખર એ સમ્યક્ત્વ કહેવાય. બાકી એની સાથે રહેલું જે વ્યવહાર સંકિત આપણે જેને કહીએ છીએ, છ દ્રવ્યની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ બધું વ્યવહાર સંકિત જે કહેવાય છે. અને વ્યવહાર સંકિતનો આરોપ પણ ત્યારે જ અપાય જ્યારે નિશ્ચય સંકિત હોય તો, અને નિશ્ચય સંકિતમાં પોતાના આત્મા અનુભવ સહિતનું શ્રદ્ધાન હોય. તો આ વાત જે છે એના ઉપર આપણે થોડોક આજે વિચાર કરીશું. પૂજ્ય ગુરુદેવે એનો જે વિસ્તાર કર્યો છે એમાંથી થોડીક વાત આપણે અહીંયા લેવી છે, કેમ કે આ બધું પહેલા આપણે કરી ગયા છીએ એટલે વધારે વિસ્તાર તો નહીં લઈએ. તો ગુરુદેવ અહીંયા સમજાવે છે કે શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ, શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ, સ્વ પરની શ્રદ્ધા બરાબર, પણ એમાં સ્વની શ્રદ્ધા કેવી? તો કે શુદ્ધ આત્માના શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ હોય છે, તો એવી શ્રદ્ધા ત્યારે સંકિત કહેવાય. તો શુદ્ધાત્માના શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ થાય ત્યારે જ જીવને ચોથું ગુણસ્થાન પ્રગટે અને ત્યારે જ તેને સંકિતિ કહેવાય. માટે કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. ગર્ભિત છે એનો અર્થ કે એની સાથે જ વર્તે છે. સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં આપણે શુદ્ધ આત્માનું શ્રદ્ધાન ન લઈએ અને હું સ્વ અને બીજું બર એટલી વાત આપણે લઈએ તો વાત પૂરી નહીં થાય, એ વાત અધૂરી રહી જશે, તો એ સાચા અર્થમાં સમ્યક્ત્વ નથી થતું. તો સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મશ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. ગુરુદેવ કહે છે ગર્ભિત છે એનો અર્થ એની સાથે જ વર્તે છે. અને આવા જીવને નિમિત્તપણે દર્શન મોહ કર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય સ્વયં મેવ હોય છે, એટલે કે એ કરવું પડતું નથી.
કર્મની પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય કરવો પડતો નથી, એ વખતે હોય જ છે. એટલે કથનમાં નિમિત્તથી એમ પણ કહેવાય કે દર્શન મોહના ઉપશમ આદિથી સમ્યક્ત થયું એમ કહેવાય, એ નિમિત્તથી એમ પણ કહેવાય. એમાં નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવે છે કે વખતે નિમિત્ત કેવું હતું, તો કે દર્શન મોહની કર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય હતો, એ આપણને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. પણ એ પુરુષાર્થ તો જીવને એની પોતાની પર્યાયમાં થયો. એટલે ગુરુદેવ કહે છે કે પણ ખરેખર તો સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનો પ્રયત્ન જીવે કર્યો ત્યારે સમ્યક્ત થયું. જીવ યથાર્થ શ્રદ્ધાનો ઉદ્યમ ન કરે અને કર્મમાં ઉપસમાદિ થઈ જાય એમ કઈ બનતું નથી. પોતે એવો પુરુષાર્થ ન કરે અને કઈક રાહ જોઈને બેસી રહે કે દર્શન મોહની કર્મનો ઉપશમ થશે એટલે સમ્યક દર્શન થશે, તો એમ કઈ થતું નથી. આ ઉપરાંત અહીં તો એ બતાવવું છે કે સ્વ પરની શ્રદ્ધામાં શુદ્ધ આત્માની શ્રદ્ધા આવી જ જાય છે. મૂળ વાત તો આ છે. અહીંયા સ્વ પરની શ્રદ્ધામાં શુદ્ધ આત્માની શ્રદ્ધા આવી જ જાય છે. એટલે સ્વની શ્રદ્ધા, સ્વ કેવું, સ્વ એટલે શુદ્ધ આત્મા, એ સ્વ છે, બીજું કાંઈ સ્વ નથી. સ્વ કહેતા એના જે ભાવ જે થઈ રહ્યા છે, શુભભાવ થઈ રહ્યા છે, એ પણ એનું સ્વ નહીં, શુદ્ધ આત્મા. એવા શુદ્ધ આત્માની શ્રદ્ધા લેવાની છે. એ હું વેદ જ્ઞાનમાં એ શુદ્ધ આત્મા છે અને એ સિવાય બીજું બધું જે છે એ એનાથી જુદું છે, તે પર છે. અને એના પરના લક્ષે થતા, શાસ્ત્રના લક્ષે કે સાક્ષાત દિનેશ્વર ભગવાન બિરાજમાન હોય તો એમના લક્ષે થતા શુભભાવ, એ પણ પોતાથી જુદા. એટલે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે, અહીંયા તો નિશ્ચયથી જે પોતાનું શુદ્ધ દ્રવ્ય છે એ લેવાનું છે, જે ધ્રુવ વસ્તુ છે એ લેવાની છે. તો એ જે લક્ષમાં લેવાનું છે એ તો ધ્રુવ વસ્તુ છે એ લેવાની છે. એટલે પોતાના જે એવા શુભભાવ, સાક્ષાત જિનેશ્વર ભગવાનના લક્ષે થતા શુભભાવ હોય કે શાસ્ત્રને લક્ષે થતા શુભભાવ હોય, તો એ શુભભાવ પણ જેમાં નથી, કેમ કે એ ક્ષણિક છે, એ ક્ષણિક છે, એ બદલાય છે. અને જે ત્રિકાળ વસ્તુ રહી છે એ શુદ્ધ સ્વરૂપ, એ શુદ્ધ આત્માની શ્રદ્ધા કરવાની છે. એટલે એ દ્રષ્ટિનો વિષય છે અને એ દ્રષ્ટિના વિષયનું લક્ષ્ય કરતા જે સ્વનો અનુભવ થાય છે એ નિશ્ચય સમ્યક્ત્વ છે. એટલે કહે છે અહીંયા કે સ્વ પરની શ્રદ્ધામાં શુદ્ધાત્માની શ્રદ્ધા આવી જ જાય છે. શુદ્ધાત્માની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યક્ત્વ છે. તે હોય તો જ સ્વ પરની કે દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સાચી શ્રદ્ધા કહેવાય છે. નિશ્ચય વગરના એકલા શુભરાગરૂપ વ્યવહારથી જીવ સંકિતી કહેવાતો નથી. નિશ્ચય સમ્યક્ત્વ થાય તેને જ સંકિતી કહીએ છીએ, એ જ વાત અહીંયા કહે છે. એના વિશે આગળ વધારે વાત કરી છે, પણ મુખ્ય વાત આ છે. સ્વ પરના શ્રદ્ધાની અંદર નિશ્ચયથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન, એ પણ અનુભૂતિ સહિત, એ નિશ્ચય સમ્યક્ત્વ છે. તો આ પુનરાવર્તનમાં આજે અહીંયા સુધી વાત રાખીએ છીએ. આવતી વખતે એનો વધુ વિસ્તાર આપણે લઈશું. આજનો સ્વાધ્યાય, આજનું પુનરાવર્તન અને આજનો ક્લાસ અહીંયા આપણે પૂરા કરીએ છીએ.